ભરૂચ જિલ્લાના જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવાયો આઈટીઆઈ જિલ્લાના એસી તાલુકાના શિક્ષણ આઈટીઆઈના વંચિત વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત આઈટીઆઈ ની બિલ્ડિંગ દૂરથી એકદમ રમણિયાળ જોવા મળે છે જ્યારે નજીકથી જુઓ તો ખૂબ જ બિસ્માર જોવા મળે છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ટેન્જેટ સાયન્સ કંપનીમાં નાઇટ્રિક એસિડ ટેન્ક પાસે પાઇપલાઇનમાં લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા કામદારોમાં મચી ગઈ હતી ઝઘડિયા જીઆઈડીસીના ચાર જેટલા ફાયરબ્રિગેડ દોડ્યા આવી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં ત્રણ કામદારોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઝઘડિયા જીઆઈડીસીની ટેન્જેટ સાયન્સ કંપનીમાં નાઇટ્રિક એસિડ ટેન્ક નજીક પાઇપલાઇન દ્વારા રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી ટેન્કમાંથી નાઇટ્રિક એસિડ પાઇપ લાઈન વડે પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક પાઇપલાઇન લીકેજ થતાં નાઇટ્રિક એસિડ વછૂટ્યો હતો તેને લઈ અચાનક બ્લાસ્ટ થયો હતો જેને લઈ કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી જોકે નાસભાગ દરમિયાન ત્રણ કામદારોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બ્લાસ્ટ અંગે ઝઘડિયા ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ચાર જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાઇટરો દોડી આવ્યા હતા પ્રથમ સ્થળ પર પાઇપલાઇન પર રેતી નાખી બંધ કર્યું હતું અને તેને માટી અને રેતી વડે ઢાંકી દેવામાં આવ્યું હતું સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાને પગલે ઝઘડિયા મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફ્ટી જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ઘટનામાં હવામાં નાઇટ્રિક એસિડ ફેલાતા આજુબાજુના વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી એર મોનિટરિંગ કરી જરૂરી નમૂના લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે આજે જૈન ધર્મના ચોવીસ તિરકરો પૈકી ત્રેવીસમાં અતિ પ્રભાવશાળી શ્રી પાશ્વનાથ ભગવાનનો બે હજાર નવસોમાં જન્મકલ્યાણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જૈન ધર્મમાં દરેક ભગવાનના ચવન જન્મ દીક્ષા કેવલ જ્ઞાન અને નિર્વાણના દિવસોને કલ્યાણક દિન તરીકે ઉજવવામાં આવે છે જૈન ધર્મના વિવિધ પેટા પંથોમાં બધા જ જૈનો પ્રભુ પાશ્વનાથમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે પાશ્વનાથના પૂર્વ દસ ભવ અવતારોમાં આ ભગવાનને પોતાના પૂર્વ થયેલા ભગવાનની ખૂબ શ્રદ્ધાથી પૂજા ભક્તિ કરી હતી તેથી તેમને પણ તીર્થકર પદ પ્રાપ્ત થયું હતું છેલ્લા દસમા ભાવમાં પણ કમટ આદિથી ઘણા કષ્ટો સહન કરી સિદ્ધ થયા આધિ ઉપાધિથી ત્રસ્ટ બધા જ જૈનો અને જૈનોતરો ભગવાન પાશ્વનાથનું શરણ શોધે છે દયા દાન શીલ તપનું ઉત્કૃષ્ટ પાલન કરવું એ પ્રભુ પાશ્વનાથનો મુખ્ય ઉદ્દેશ છે વારાણસી નગરીના અશ્વસેન રાજા અને વામાદેવીના આંગણે શ્રી પાશ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો પ્રભુના ગર્ભકાળની આ ઘટના છે તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે અંધારી રાત્રે વામા માતાની પાસેથી પાશ્વથી એક સર્ગ જતો હતો વામા માતાએ તેને જોયો પ્રભુના પ્રભાવે સાપે ત્યારે જ કંઈ ના કર્યું આ ઘટનાના સમાચાર માતાએ પિતા અશ્વસેન રાજાને આપ્યા આમ પ્રભુના અપ્રતિમ પ્રભાવને ધ્યાનમાં રાખીને જન્મ પછી તેઓનો પાશ્વ એ પ્રમાણે માતા પિતાએ પાશ્વનાથ નામાભિધાન કર્યું ધીરે ધીરે પ્રભુ યુવાન થયા યુવા વયે માતા પિતાએ પાશ્વકુમારને પ્રસંચિત રાજાની પુત્રી પ્રભાવતી દેવી સાથે લગ્ન કરાવ્યા એક દિવસ પાશ્વકુમારે નગરી બહાર યજ્ઞાદિ વિધિ કરતાં કમટના યજ્ઞમાંથી બળતા સાપને બચાવ્યો સેવકો દ્વારા તેને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું અંતિમ સમયે આવું શુભ આલંબન મળવાથી તે સાપ ત્યાંથી મૃત્યુ પામી ધરેન્દ્ર નામનો દેવ થયો દેવ થયા પછી ધરેન્દ્રને જ્ઞાન થતાં ખ્યાલ આવ્યો કે પાશ્વનાથ પ્રભુના પ્રભાવથી હું દેવ બન્યો છું તેથી તે પાશ્વનાથ પ્રભુની ભક્તિ કરવા લાગ્યો સમયાંતરે સંયમ જીવન અંગીકાર કરી પ્રભુએ શાસનની સ્થાપના કરી આમ સંયમ જીવનની ઉચ્ચ કક્ષાની સાધના કરી જીવનના અંતિમ સમયે તેઓ સંમેત શિખરજી પધાર્યા અને નિર્વાણ પામ્યા આજે પણ પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ દિંગત સુધી પ્રસારિત થયેલો છે તેઓના નામે સાંપ્રત સમયે શંખેશ્વર જીરાવલા કલિકુંડ નાગેશ્વર આદિ એકસો આઠ પ્રભાવક તીર્થો છે અને તેઓના એક હજાર આઠ નામો છે ભરૂચના શ્રીમાળી પોળ ખાતે આવેલ પાશ્વનાથ ભગવાનનો બે હજાર નવસોમાં જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના શ્રાવક શ્રાવિકાઓએ હાજર રહી ભગવાન પાશ્વનાથનું પૂજન અર્ચન દર્શન અને આરતી કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું તાલુકાના સરભાણ ગામે આવેલ આઈટીઆઈમાં છેલ્લા સાત મહિનાથી શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષણના અભાવના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના સરભાણ ગામે આવેલ શ્રી સી એચ પટેલ અને શ્રી બી એલ પટેલ આઈટીઆઈમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો હાજર ન રહેતા હોવાથી એંશી જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે આમોદના સરભણ ગામે આવેલ શ્રી સી એચ પટેલ અને શ્રી બી એલ પટેલ આઈટીઆઈમાં શિક્ષકો સતત ગેરહાજર રહેતા છેલ્લા સાત મહિનાથી વિદ્યાર્થીઓને કંઈ પણ અભ્યાસ ન કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરતાં જણાવાયું છે કે આઈટીઆઈમાં રોડ રસ્તા પર ઠેર ઠેર જંગલી પાવરનું સામ્રાજ્ય વધી જતાં ઝેરી જનાવરોનો ખતરો પણ ઊભો થયો છે તેવી વાત પણ સપાટી પર આવી હતી જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે અહીં અભ્યાસ ન થતો હોવા ચાલુ વર્ષ વિદ્યાર્થીઓનું ન બગડે તે હેતુસર તાકીદે વિદ્યાર્થીઓને અન્ય આઈટીઆઈમાં દાખલ કરવાની તજવીજ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાય તેવી માંગ કરવામાં આવી છે આ આઈટીઆઈમાં પીવાનું પાણી જ નહીં બસની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને શૌચાલયની હાલત પણ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળેલ છે જીવના જોખમે વિદ્યાર્થીઓએ શૌચાલય અને પેશાબ પાણી કરવા માટે મજબૂર થઈને જવું પડે છે જ્યારે આઈટીઆઈના ગેટમાં એન્ટર થતાં જ મસ્ત મોટા ખાડા જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલાની જાણ આમોદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાને થતાં તાત્કાલિક સરભણ સ્થિત આઈટીઆઈમાં આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની વાત સાંભળી અચંબામાં પડી ગયા હતા જ્યારે આ આ મુદ્દે આમોદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તંત્ર તાકીદે વિદ્યાર્થીઓના પ્રશ્નોને હલ નહીં કરે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમે અપનાવીશું એમ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વધુમાં યુથ કોંગ્રેસ દ્વારા ભરૂચ કલેક્ટર શ્રી અને આમોદ મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું માર્ગ પર ખાડા એવું પડેલું છે અને ગ્રાઉન્ડમાં બાવળિયા એવું છે કોઈ સુવિધા જ નથી આપવામાં આવતી તો એવી માંગ છે સરકાર સિને કે ઓમન બીજી આઈટીએમ માં ટ્રાન્સફર આપી દો રોજ ધક્કા ખાવ છો એવું ને આવી ધક્કા રોજ ધક્કા તમે આ 6-7 મહિનાથી અહીંયા આવો છો અભ્યાસ માટે આઈટીઆઈ ના બરાબર છે કેટલા છોકરાઓ છે 80 80 જણ છો બરાબર છે તો 80 જણ ને અત્યાર સુધી અહીંયા આગળ શું ખાલી હજીતપુર આવા

આમોદ તાલુકાના સરબન આઈટીઆઈ મુકામે ઊભા છે અહીંયા વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી આઈટીઆઈમાં સાહેબોની અછતના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ પણ મળતું નથી અને અહીંયા અસુવિધાઓ તમે જોઈ શકો છો કે જ્યારે ગુજરાત સરકાર ભણશે ગુજરાતની વાત કરે છે મોટા મોટી વાતો કરે છે પણ હાલમાં તમે એની પરિસ્થિતિ જોઈ શકો છો કે ગાંડા બાવનનું પણ સામ્રાજ્ય છે અહીંયા શિક્ષણનો પણ અભાવ છે શિક્ષકો પણ અહીંયા કરી હાજર નથી છેલ્લા કેટલા મહિનાઓથી આ વિદ્યાર્થીઓને શિક્ષક ના હોવાના કારણે તેમનું શિક્ષણ પણ બગડી રહેલું છે એમના ભવિષ્યની શું આજે આઈટીઆઈના છોકરાઓને જો તમે અત્યાર સુધી ભણાવતા નથી શિક્ષકો અહીંયા આગળ હાજર રહેતા નથી તો હમણાં ભવિષ્યના લઈને આ સરકાર કે આ તંત્ર શું કરી રહેલું છે તો આજે અમે તેમને કહેવા માગીએ છીએ કે આવનારા સમયમાં તંત્ર વહેલી તકે અહીંયા આગળ વિદ્યાર્થીઓને તેમનું ભણતર બગડે નહીં તેમનું ભવિષ્ય બગડે નહીં તે માટે વહેલી તકે વિદ્યાર્થીઓને આજુબાજુના આઈટીઓ આઈટીઆઈમાં તેમને ટ્રાન્સફર કરવામાં આવે જેથી તેમનું ભવિષ્ય બગડે નહીં અને જો આવનારા સમયમાં હવેલી તકે આ નિરાકરણ કરવામાં નહીં આવે તો યુવા કોંગ્રેસ દ્વારા અમે મામલતદાર સાહેબ શ્રીથી લઈને કલેક્ટર સાહેબ સુધીને અમે રજૂઆત કરીશું અને આવેદનપત્ર આપીને તેનું નિરાકરણ આવે એનું અમે નિરાકરણ લાવીશું હવે સમય છે એક વિરામનો વિરામભાગ નિહાળીશું અને સમાચાર તો જોતાં રહો સિટી પિછલે ત્રીસ સાલો સી મેરી ફેશન્સ ભરૂચકી પબ્લિક કે લીએ વન સ્ટફ સોલ્યુશન રાહે ફેશન

पिछले 30 सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोदिंग नीड्स के लिए गो टू एडवाइजर्स तो विजिट करिए मेरी फैशन जहाँ आपको मिलेंगे men, हमारे कलेक्शन इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेर फॉर ऑल ओकेजन एंड प्रेफरेंसेस

ભરૂચ જિલ્લામાં આશરે એક માસ ઉપરાંતથી શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં શરૂઆતમાં થોડી ઠંડી હતી ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ગરમી શરૂ થઈ ગઈ હતી પરંતુ હાલમાં છેલ્લા ત્રણ દિવસથી કુદરતે જાણે બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીતળ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરીને અને રાત્રિના સમયે ટાપના સળગાવીને ઠંડીથી બચવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુ માસ ઉપરાંતથી ચાલતી હોવા છતાં ઠંડી જોઈએ એવી પડતી ન હતી જ્યારે હાલમાં જાણે બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવું છેલ્લા ત્રણ દિવસથી લાગે છે ભરૂચ શહેર અને જિલ્લામાં બજારો મોડી સાંજના સમયે સુમસાન નજરે પડે છે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કેટલાક નગરજનો સ્થાપના કરી સવારે ચાની કીટલીઓ પર ચુસ્તી મારતા નજરે પડી રહ્યા છે ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મહેશ ટાઉનશીપ ખાતે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા સાથે પૂજિત અક્ષતનું ઘરે ઘરે વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર સેવક તરીકે અયોધ્યા ગયેલા કાર સેવક વિનોદ કરાડેનું સન્માન કરાયું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો જોડાયા હતા આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થના છે જેના ભાગરૂપે દેશના સર્વ લોકોને આમંત્રણ ભવ્ય મંદિરના ફોટાનું વિતરણ અને તે માટે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશ માટે ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટીના રામ ભક્તો દ્વારા અક્ષત કળશ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઘરે ઘરે પહોંચી પ્રતિષ્ઠા મહોત્સવના સમયમાં વિવરણની પત્રિકા તથા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શુભ અવસર પર સોસાયટીના સદસ્ય અને કાર સેવક વિનોદ સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ભરૂચ જિલ્લા દિવ્યેશ પટેલ પ્રકાશ મહેતા દિનેશ વાઘેલા અરવિંદ ટંડેલ દીપક પારેખ અજય ભાટિયા ધ્રુવેશ મહેતા કૃણાલ કરાડે સહિતના મોટી સંખ્યાના સોસાયટીના રહીશો સહભાગી થઈને રામ નામના સૂત્રોચ્ચારથી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું આગામી બાવીસ જાન્યુઆરીના રોજ વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું છે એ સંદર્ભમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એ પૈકીનો આજે કાર્યક્રમ ગણેશ ટાઉનશિપ સોસાયટીનો છે અને અહીંના સૌ રહીશોએ દિવેશભાઈ બીજા બધા આપણા મિત્રો આપ મહેતાભાઈ બધા મળીને આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલાં મારું સ્વાગત કરેલું છે સ્વાગત એના માટે કે ઓગણીસો નેવુંમાં જ્યારે પ્રથમ કાર સેવા થઈ તેમાં હું સામેલ હતો અમે જે રીતે ત્યાં પહોંચવાની કોશિશ કરતા હતા અયોધ્યા રામ મંદિર માટે તે વખતનો માહોલ આજે પણ નજર સમક્ષ છે અમે જંગલોમાંથી ગુજરતા હતા ઠેર ઠેર પોલીસ હતી માચડા બાંધેલા હતા એક જગ્યાએ તો અમે પાણીની એટલી તરસ લાગેલી અમે સત્તરથી અઢારનું ગ્રુપ હતું તો ત્યાંની મહિલાઓએ અમને પાણી નહોતું પીવડાવ્યું એવું કીધેલું કે અમારા મુલાયમસિંહ ગદ્દી પર બેઠાએ જબ મંદિર બનાવને નીકળે હો અને અમને ગાળો બોલીને કાઢેલા અને પુરુષો ભેગા થયેલા તેમણે એવું કીધું કે સામને ઘર દીકતી વસ્મે છૂપ જાઓ રાત તો નીકળ જાના અને કુદરતને કરવું કદાચ અમારી આવડતા લાંબી હશે અમે કોશિશ કરતા હતા કે છુપાઈ જઈએ રાત્રે આગળ વધીએ અને પોલીસની ગાડીઓ આવી ગઈ અમને એરેસ્ટ કરેલા અને અમને પછી હમણાં કીધું કે આ યાદવોનું ગામ છે હું સાહેબ અમને તો અમને છુપાવવાનું કીધેલું ને સહકાર આપતા હતા કે તમે છુપાઈ ગયા હોત ને તો રાત્રે તમારા હાડકાં ટાંટિયા તોડી નાખતે કે આ લોકો આ પરિસ્થિતિ હતી અને એવી ઘણી બધી લોકો સાથે વીતેલી છે પણ મૂળ વાત પર પાછો આવું તો મારું જે સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું દિવ્યેશભાઈ મહેતાભાઈને જે કંઈક આગેવાનો છે બધી બહેનો છે એ સૌનો હૃદયથી આભાર માનું છું અને રામ મંદિર માટે આપણે જેટલો બી સંઘર્ષ એ કરવાનો નથી રામ મંદિર બન્યા પછી સૌની અંદર રામ રાજ્યની જેમ એકતા રહે જ્ઞાતિવાદ જાતિવાદ દૂર રહે ને સૌ ભાઈચારાના માહોલથી રહે એવી આપણે સૌએ પ્રાર્થના કરવી અને અંતિમ એક વાત કે હું તો રામ મંદિર માટે જઈને આવ્યો મારા જેવા ઘણા ગાય હું તો જીવ તો આવ્યો છું પણ જે લોકો શહીદ થઈ ગયા છે એ શહીદો માટે આપણે બે મિનિટ મૌન પાડીને કે એક મિનિટ ને પછી આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ તો આ કાર્યક્રમ સોનાના અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમ ની કારોબારી મળી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી બહેનો દ્વારા ભાગ લઈ સમાજ અને મહિલા વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારીમાં કારોબારી હોદ્દેદારો સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારી ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે પ્રમુખ દીપક કાશીરામ રાણા તેમજ મહામંત્રી નરેશ ચપડિયાની ઉપસ્થિતિમાં મળી હતી જેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના તેમ રાણા ગીતથી કરાયો હતો પ્રમુખ દીપક કાશીરામ રાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા મહિલા સશક્તિકરણ અને એકતા પર ભાર મૂક્યો હતો કારોબારીમાં અખિલ ભારતીય રાણા સમાજની મહિલા કારોબારી પ્રથમ મૃત્યુ પામેલ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કારોબારી બેઠકમાં જે ગામ અને શહેરમાંથી બહેનોનું પ્રતિનિધિત્વ નથી તેમાંથી પંચ સંસ્થા તરફથી કારોબારી સભ્યના નામ મંગાવવા અને મહિલા ફોરમના અગાઉના કારોબારી સભ્ય સાથે મુલાકાત લેવી નવી કારોબારીના નિમણૂક કરવી અને વર્તમાન અને પૂર્વના તમામ કોર્પોરેટર તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને કારોબારીમાં હોદ્દેદારી તરીકે પ્રાથમિકતા તપાસવી આગામી કારોબારી થાય જેમાં હોદ્દેદારોની નિમણૂક કરી શકાય તેની પ્રક્રિયા હાથ ધરવી બહેનોને આર્થિક સદ્ધર કરવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવાના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કારોબારી સમાપન બાદ ઉપપ્રમુખ સનત રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું અખિલ ભારત રાણા સમાજ દ્વારા આજે ભરૂચમાં મહિલા કારોબારીની સમિતિ બોલાવવામાં આવી છે આ સમિતિમાં વર્ષો પછી શ્રી અખિલ ભારત રાણા સમાજની સૌ મહિલા કારોબારી સભ્ય એકત્રિત થયા છે જો જે સમાજ પ્રવૃત્તિઓ કરે છે તેની અંદર મહિલાઓની સહભાગીતા હજુ વધારે પ્રમાણમાં વધે એના માટેના પ્રયાસોના રૂપે એ લોકોની કાર્યક્ષમતા વધે અને સમાજને એનો વધુમાં વધુ લાભ મળે એના માટેના પ્રયત્નો માટેની આજની આ કારોબારી બોલાવવામાં આવી છે ભરૂચમાં સમસ્ત ઘોડિયા સમાજ ભરૂચ નર્મદા જિલ્લાનું બારમું વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો તારીખ સાત એક બે હજાર ચોવીસને રવિવારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે સમસ્ત ઘોડિયા સમાજ ભરૂચ નર્મદા જિલ્લાનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયું જેમાં જંબુસરના પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયું પધારેલ એસડીએમ મહેશ પટેલનું યુવાનો દ્વારા નૃત્ય કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ નૃત્યમાં મહેશભાઈ પટેલ પણ ઉત્સાહથી જોડાયા હતા સમાજમાં એકતા જળવાઈ રહે અને એકબીજા મળે પરિચય કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અન્ય જગ્યાએ નોકરી કરતા લોકો આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેશભાઈ પટેલ એસડીએમ જંબુસર જયસુખભાઈ પટેલ નિવૃત્ત કલેક્ટર આહવા પ્રમુખ પંકજભાઈ પટેલ વાલિયા ડોક્ટર કુંતલ પટેલ પ્રજ્ઞાબેન પટેલ મહિલા પ્રમુખ તેમજ સમગ્ર ટીમ હાજર રહી હતી and પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ યોજાયો

સમાજના ડોક્ટર સહિત સમાજના અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓનો સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ બ્લડ બોટલ ડોનેશન કરાયું હતું સાથે સમાજ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્ય કરી સમાજને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સમાજ ભરૂચ જિલ્લો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ છઠ્ઠો સ્નેહમિલન કાર્યક્રમ કર્યો હતો ચાલી રહ્યો છે અત્યારે અમે લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ અમારો મૂળ મૂળ હેતુ દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ આગળ પડતા છે જેઓ જે કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય જી બીમાં હોય યા પછી કોઈક

બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી અને પાલિકાના ફાયર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો અમદાવાદથી એક ટ્રક ચાલક પૂઠાના બોક્સ ભરીને નાસિક તરફ જઈ રહ્યો હતો અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મોટાલી પાટિયા નજીક આવેલ એપેક્સ હોટલ નજીક ટ્રક પાર્ક કરી હતી આ સમયે અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે ટ્રકમાં પૂઠા ભર્યા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી જેના લીધે આગના કાળા ભૂમર ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી અને પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે ટ્રકમાં રહેલા પુઠ્ઠા બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજે સવારે દસ વાગ્યાના રોજ અંકલેશ્વરથી આપણે ભરૂચના હાઈવે ઉપર હોટલ એપેક્સની આગળ મોટાલી ગામ તાત્કાલિક ઘટના સ્થળે પોચી ગઈ છે અને ફાયર ફાઈટિંગ ચાલુ કરેલી છે અંકલેશ્વર નારી શક્તિને પ્રોત્સાહિત કરો સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રત્યેક ટીમમાં એક દીકરી રમી હતી અંકલેશ્વરના સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવામંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની સાતમી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક સમાજનું ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે બેટી બચાવો બેટી પઢાવો તેમજ દીકરી દીકરો એક સમાનનો સંદેશો પાઠવવામાં આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહ પરિવાર જોડાયા હતા બોક્સ ક્રિકેટમાં કુલ આઠ ટીમ રમાઈ હતી છ છ ઓવરની આ મેચમાં દીકરીઓનો એક રન એટલે ચાર રન બરાબર રન ગણવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમનું સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના અડોલ ગામની સીમમાં ખુલ્લામાં રમતા સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અડોલ ગામની સીમમાં અંબોલી ગામની અડોલ ગામ તરફ જવાના પાછળના રોડ પર નવા એક્સપ્રેસ એક્સપ્રેસવેની પાસે ખુલ્લા ખેતરમાં આમલીના જળ નીચે કેટલા કિસ્મો ભેગા થઈને રૂપિયાનો જુગાર રમતા હોય તેવી માહિતી અંકલેશ્વર એલસી ટીમને મળી જેના આધારે પોલીસે અડોલ ગામની સીમમાં ખેતરમાં જુગાર માટે દરોડા પાડ્યા હતા પોલીસ ને જોડતા જુગારીઓ માં દોડધામ મચી ગઈ હતી જોકે પોલીસે કોર્ડન કરીને સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અંગ જળતી માંથી દાવ પર લગાવેલા રોકડા રૂપિયા

મહેન્દ્ર ઠાકોરભાઈ પરમાર નવાઝ નિસાર શેખ અને અઝહર હનીફ મલેકને રંગે હાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અડોલના નરેન્દ્રભાઈને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી ભરૂચમાં ચર્મરોગના જાણીતા નિષ્ણાત ડોક્ટર ઇલિયાસ પટેલના પુત્ર ડોક્ટર અસીમ પટેલ દ્વારા પરશોતી નગર ખાતે આધુનિક ક્લિનિકનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચની જહેર જનતા અને સમાજના અગ્રણી લોકોએ હાજર રહી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચમાં ચર્મરોગના જાણીતા નિષ્ણાંત ડૉક્ટર ઇલિયાસ પટેલના પુત્ર ડૉક્ટર અસીમ પટેલ ચામડી વાળ નખ અને ગુપ્ત રોગોના નિષ્ણાત છે તેઓએ સુરત ખાતે આવેલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજથી એમ અને એમ મેડિકલ કોલેજ ઔરંગાબાદથી એમડી સ્કીનની ડિગ્રી હાંસિલ કરી છે તેઓએ ભરૂચ અંકલેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારમાં ફ્રી ત્વચા રોગ અંગેના મેડિકલ કેમ્પો કર્યા છે જોકે પિતાના નકશા કદમ પર ચાલી પુત્ર ડોક્ટર અસીમ પટેલે ભરૂચ શહેરના નગરમાં આવેલ સ્ટેટસ હબ અમી લેબોરેટરીની ઉપર પોતાની અતિ આધુનિક ક્લિનિકનો શુભારંભ કર્યો હતો જેમાં મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને ક્લિનિકને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ ક્લિનિકમાં ઇલેક્ટ્રોકોટરી ડર્મેટો સર્જરી પુવા થેરાપી અને લેઝરની અતિ આધુનિક સારવાર ઉપલબ્ધ છે આ પ્રસંગે મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા આ ઉપરાંત ડૉક્ટર અસીમ પટેલ અંકલેશ્વરમાં જી છ રિદ્ધિસિદ્ધિ આર્કેડ માનવ મંદિર જીઆઈડીસી ખાતે આવેલ ક્લિનિક પર દર સોમવાર બુધવાર અને શુક્રવારે સાંજે પાંચ કલાકથી સાત કલાક સુધી સેવા આપશે તથા પાનોલી રોડ ખરોડ ખાતે પબ્લિક સ્કૂલની બાજુમાં આવેલ વેલફેર હોસ્પિટલમાં દર ગુરુવારે સવારે માનદ સેવા આપી રહ્યા છે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રા ઝઘડિયા ગામમાં વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને આમંત્રણ આપ્યું હતું વિવિધ સ્થળે યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે પૂજન અર્ચન કરાયું હતું બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ આમંત્રણ કળશમાં ચોખા મૂકીને દેશના અલગ અલગ ખૂણામાં કળશ મોકલવામાં આવ્યો છે ચોખાને આમંત્રણ સ્વરૂપે ઝઘડિયાના હિન્દુ સંગઠનો દ્વારા ઝઘડિયા ગામની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું વિવિધ મંડળો અને ઘરે ઘરે જઈને અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમંત્રણ પાઠવવામાં આવશે અક્ષત કળશની પૂજા અર્ચના કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ઝઘડિયાના હનુમાન ફળિયા રાજપૂત ફળિયા સુલતાનપુરા ચાર રસ્તા ટાવર રોડ બજારમાં આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં બાળકો ભાઈઓ બહેનો કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી આમોદનગરમાં આવેલ અપનાનગર સોસાયટીમાં કેટલા સમયથી ગંદી ગટરનું પાણી ઉભરાતું હોય તેમજ ગંદુ પાણી સોસાયટીમાં ઠેર ઠેર ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે આ અંગેની ફરિયાદ આમોદ નગરપાલિકાની કચેરીમાં લેખિત તથા મૌખિક સોસાયટીના રહીશોએ આપી હતી જેના પગલે પંથકના લોકોમાં નગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે આવનાર દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સોસાયટીના રહીશો દ્વારા આપતા ચકચાર મચી જવા પામી છે આ અગાઉ પણ અઠવાડિયામાં આમોદના વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં જ પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રણ થતાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જ્યારે કેટલાક વિસ્તારમાં આમોદનગરમાં છેલ્લા દસ દિવસથી દૂષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર પાંચના દરબાર રોડ દરબારગઢ દરબારી મસ્જિદ પાછળ વાટા રાઠોડ વાડ અપનાનગર સોસાયટીના વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીમાં ગંદુ પાણી આવતા લોકોમાં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો હતો વિસ્તારના લોકોએ એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એસઆઈને સ્થળ પર જે તે સમયે બોલાવી પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે પ્રમુખ દ્વારા કર્મચારીઓને સ્થળ પર સૂચના આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી નિકાલ ન આવતા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે જ્યારે આમોદનગરના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આવડત વિનાના લોકો સત્તા પર હોવાથી નગરજનોને પોતાના સ્વાસ્થ્ય અને રોગચાળાનો ભોગ બનવું પડે છે તેમ તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જો આ પ્રશ્નનો ઉકેલ જો આવતા ત્રણ દિવસમાં નહીં આવે તો નગરજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ અપનાનગર સોસાયટી છે વોર્ડ નંબર પાંચ છે એક એક બે હજાર ત્રેવીસના રોજથી આ અપનાનગર સોસાયટીમાં ટોટલી ગટરો ઓવરફ્લો થઈ ગયેલી છે તે છતાં નગરપાલિકાને એક તારીખના રોજ લેખિતમાં મૌખિકમાં ફોન ટેલિફોનિક વાતચીતથી પણ જાણ કરેલ છે તે છતાં અત્યારે હાલમાં કોઈ નિરાકરણ છે નથી ને ગટરો અત્યારે હાઉસફુલ છે ને બીમારી થવાની સંભાવના છે અપનાનગર સોસાયટીમાં ને વારંવાર આ ગટરો ઉભરાય છે ને કોઈ રજૂઆત ધ્યાન પર લેતું નથી તેને વહેલી તકે

સંકલન એટલે ભેગા મળી જનતાના પ્રશ્નો કચેરીના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય કર્મચારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરવાની હોય છે સંકલન મિટિંગમાં દરેક કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી તથા આગામી છવ્વીસમી જાન્યુઆરીના ગણતંત્ર દિનની તાલુકા કક્ષાની ઉજવણી કલક ખાતે યોજાનાર છે તેનું સુચારું આયોજન થાય તે અંગે જણાવ્યું હતું તથા જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના મીઠા પાણીનો અભાવ જોવા મળે છે પીવાના મીઠા પાણીનો પ્રશ્ન વહેલી તકે નિરાકરણ લાવવા સીઓને જણાવ્યું હતું તથા આંગણવાડી કેન્દ્રના પ્રશ્નો અને નગરપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રો મંજૂર કરેલ છે તે બાંધકામ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ઝગડિયા જેડીસી ની ટેન્જેન્ટ સાયન્સ કંપનીમાં પાઇપલાઇનમાં લીકેજ બાદ બ્લાસ્ટ થતા ત્રણ કામદારોની ઈજા ટેન્કમાંથી નાઇટ્રિક એસિડ પાઇપલાઇનમાં લીકેજ બ્લાસ્ટ થયો ચાર ફાયર બ્રિગેડ દોડી આવ્યા મામલતદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફટી જીપીસીબી ની ટીમ ઘટના સ્થળે પહોંચી જયંદર્મના 24માં તirthankar પેકી 23માં অতি પ્રભાવશાળી શ્રી પાશ્વનાથ ભગવાનનો 2900 માં જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવાયો